પેલા જે ચેપ્ટર એટલે કે જે પેલા વિભાગો જે ભણ્યા આપણે એની વિશે હું તમને થોડી વાત કરી દઉં. તો કે આ પાઠની અંદર શું આવ્યું તો કે જુમો અને વેણુ એ બંને છે એ સાથે રહે છે આણંદપુરના નાનકડા એવા ગામ મકાન છે ત્રણ ફૂટપડદલ મકાન આંબલીની નીચે અને જુમો છે એ બાળપણમાં શ્રીમંતની ઘરે છે એટલે એનો જન્મ થયો હતો હાથીની અંબાડી ઉપર બેસી અને એ પરણવા માટે ગયો હતો. એના જીવનમાં ઘણા બધા મિત્રો આવ્યા અને ગયા અને એમાંનો એક મિત્ર જે હિન્દુ મિત્ર હતો તેણે એના પાડાનું નામ છે એને વેણુ રાખી દીધું હતું અને જુમાએ એક પાડો છે એ પોતાના શોખ ખાતર પાડેલો હતો અને પોતે અને વેણુ છે એ અત્યાર સુધી સાથે રહ્યા હતા. ત્રણ મકાન હતા એમાં એક મકાનની અંદર જુમો રહેતો, બીજા મકાનની અંદર વેણુ બંધાતો અને પાછળનું જે ત્રીજું મકાન છે એની અંદર છે એ વેણુ માટે છે એ ઘાસ રાખવામાં આવતો હતો. હવે ત્યારથી પછી થોડી એનાથી થોડી આગળ આપણે વાત કરી હતી કે જુમાની પરિસ્થિતિની વાત થઈ ગઈ, વેણુનો પરિચય આવી ગયો. હવે એનાથી આગળ આપણે કહીએ તો આગળ શું હતું તો કે જુમાનું કાર્ય. જુમો છે એ શું કાર્ય કર્યું પાઠની અંદર જ છે કે ભીસતી ભીસતી એટલે મસકોમાં પાણી ભરી અને ઘરે ઘરે દેવા માટે જાય બરોબર એ ભીસતીનું કાર્ય કર્યું. તો સવારમાં 5 વાગ્યામાં ઉઠી જુમો અને વેણુ છે એ બંને ઘરે ઘરે પાણી આપવા માટે જતા. વળતા જ્યારે ઘરે આવે છે ત્યારે જુમો છે પોતાના માટે ગાજર ટમેટા એવા શાકભાજી લે છે અને વેણુ માટે ઘાસ લઈ આવે છે એટલે ગદર અને આવી અને બંને છે એ ઓરડા એટલે કે એના ઝૂંપડામાં બેસી જાય છે અને વેણુ છે એ જુમાને જોયા રાખે છે. જુમો છે એ ઓકો ગગડાવતો હોય છે. અહીંયા સુધી છે એ આપણે પાઠ જોયો હતો આગલા લેક્ચરની અંદર બરોબર. હવે આપણે આગળ જોવાનું છે ત્યાર પછી શું થાય છે. હવે સ્ટોરીની શરૂઆત અત્યાર સુધી પરિચય હતો બંને મિત્રોને પડતું હતું એકબીજાને જોયા રાખતા ખુશ હતા પણ હવે આગળ શું થાય છે એ હવે આપણે જોઈએ. આ પેરેગ્રાફ આપણે જોઈએ તો કે છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતી વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી જતા. હવે શું કરતા સવારથી સાંજ સુધી પહેલાં સાંજે બે મિત્રો ફરવા માટે જાય વળી પાછા બે પાછા વળે અને વળી પાછું સવારે કામ થોડું હોય એટલે સવારે નીકળી જાય એટલે જુમો અને વેણુ છે બે સાથે ફરવા માટે જતા એટલે રસ્તા ઉપર જતા હોય. હવે એનાથી આગળ કીધું કે એક દિવસ સવારે દરરોજની જેમ પોતે ફરવા જાય છે અને હવેથી ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો હવે શું થાય છે કે એક દિવસ સવારે 5 વાગે તમને ખબર છે અગાઉ પણ આવી હતી 5 વાગ્યા ઉઠી અને પાણી મસલ ભરી દેવા માટે જતા તો આજે પણ એવું થયું સવારમાં 5 વાગ્યામાં આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. બંને એટલે કોણ જુમો અને વેણ બરોબર એ ફરવા માટે નીકળ્યા છે. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પાડો એટલે વેણ એને બધું કહે છે ફરવા કે બે ગયા છે તો રસ્તામાં ઘાસ હોય બધું તો થોડુંક ચરી લે ને તો સારું એવું પેટ ભરાય જાય પણ ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં. વેણુ એવું વિચારે છે કે બહાર ખાતા ફરવું કોઈ જોતું જાય કે લે આ જ્યાં ત્યાં ખાય છે તો એ ગૃહસ્થાયના એટલે કે સારા ઘરનો વ્યક્તિ હોય એના લક્ષણ શું કહેવાય. સારા ઘરનો વ્યક્તિ હોય એ સંસ્કારી હોય જ્યાં ને ત્યાં ખાય લે હેલો જાય ખાતો જાય એવું ન હોય પણ આ એક લેખકે અહીંયા વેણુનો એક ગુણ દર્શાવ્યો છે. બાકી વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ઢોર છે એવું કાંઈ વિચારતા ન હોય એને જ્યાં ઘાસ મળે ત્યાં ખાતા જાય ચાલતા જાય બરોબર છે. પણ આની અંદર એવું થાય છે કે વેણુ એમ કે જ્યાં ત્યાં ખાતા કરવું એ ગૃહસ્થાયના લક્ષણ નથી એટલે એ ખાવા ખાતો નથી. અને હવે આગળ કહે છે એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ અને સ્પષ્ટ સંભળાવે. હવે જો આમાં એક પ્રકારની વાણી ઉચ્ચારેલી છે કે પાડો એમ કે ના નહીં ખા બાકી એને વાચા નથી તો મૂક પ્રાણી છે તો ડોકું હલાવીને ના પાડી દે. જુમો એને કહે કે તું ખાઈ લે પરંતુ વેણુ છે એ ખાતો નથી એને ના પાડે છે. વેણુ એવું વિચારે કે જ્યાં ત્યાં ખાવ એ ગૃહસ્થાયના લક્ષણો ન કહેવાય એટલે મારાથી ખવાય નહીં. એટલે શું છે વેણુ પ્રત્યે જુમાનો પ્રેમ છે. એને ખવડાવવાનો કહે કે તું ખાઈ લે છતાંય તું માં કેમ પોતાનું બાળક ભૂખ્યું હોય તો માં છે ને ઘડીએ ને ઘડીએ જાય ખવડાવવા માટે એટલે બેટા થોડું જમી લે આ છે તે છે બધું એને કે એને ભાવતું બનાવી દે તમારા મમ્મી પણ તમને બનાવી દેતા હોય તમને જે ખાવાની ઈચ્છા થાય તમે કહ્યું મમ્મી આજે પણ બધું ખાવાની ઈચ્છા થઈ મમ્મી એમ કે ચાલ બેટા બનાવી બરોબર છે. તો એવી રીતે જુમો પણ વેણુને ખવડાવ્યું પણ વેણુ ખાતો નહોતો.
અંતે જમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ કરાવવાની ટેવ પડી છે હવે શું કીધું ચાલો તારે અહીંયા ને ખાવ ને ચાલો ઘરે આપણે જતા રહે તું ઘરે જઈને ખાઈ લેજે તને કેવી પડી ગઈ છે મારે તને લાડ જ કરાવવા પડે કે એવું જમો કે છે ત્યાર પછી હું બીજો મુદ્દો છે પાટામાં પગ ઘસાવો હવે શું ઘરે જાય છે રસ્તામાં નીકળી ગયા છે હવે વિજય થયો હોય તેમ આનંદમાં રણક્યો હવે જુમાઈએ પણ કહી દીધું ભાઈ લાગે આગળ જઈને ખાજે ઘરે જઈને ખાજે હવે આપણે ખાવું નથી પોતે જાણે યુદ્ધમાં ગયો હોય ને વેણું જીતી ગયો હોય એવી રીતે દોડી ભાગે છે વિજય થયો હોય તેમ એ આનંદમાં રણક્યો એટલે પોતે અવાજ કાઢ્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલા તો એ થોડું દોડ્યો હવે આનંદમાં આવી ગયો ને મસ્તાનમાં આવી ગયો આનંદ ખૂબ થઈ ગયો એટલે એ છે ને ખૂબ જ દોડી ભાગી ગયો આગળ અને એને એમ થયું કે ઓહો મને તો જીત મળી ગઈ મારે અહીંયા ખાવાની ના પાડી દે હવે તો મારે ઘરે જઈને જ ખાવાનું એમ વિચારી અને વેણું છે આગળ દોડવા લાગે છે હવે શું થયું હવે જુમો એને કહે છે પાછળથી વેણું તો આગળ દોડીને નીકળી ગયો શું કે જો જો હવે પાછો વાળું કે આગળ આગળ જાય છે હવે પાછો તો વળ કેટલું તારે આગળ જવું છે કે હવે પાછો વાળું કે દોડવાનું છે મોયને કહે છે દોડવાનું છે એટલે કે કેટલું દોડીને જાય છે હવે તો ઊભો રહે પણ જો હું વેણું છે કે માનતો નથી જુમાએ મોટેથી ઠપકા દીધો બૂમ પાડી ઊભો રહે અને કહું છું એવી રીતે એમ ઠપકો દીધો એમ ખીજાય પપ્પા ક્યારે કહેતા હોય આપણે કઈ કોઈ ગઈ તને કહું છું ખબર જ પડતી તો એવી રીતે વેણુંને જુમાએ કીધું ઊભો રહે કે એમ ઠપકા દીને બૂમ પાડી નાખી સોચ્યું પણ તે પહેલા વેણું તો રસ્તે ચડી ગયો હજી તો ઓલાની અવાજથી કઈ ખબર પડે નહીં પેલા તો વેણ તો રસ્તા ઉપર ચાલ્યો જતો અને એના જુમાના કહેવાની કોઈ અસર થતી નથી હવે એનાથી આગળ લેખકે લખ્યું છે કે રસ્તામાં આડે રેલવેની સડક હવે જે રસ્તો પસાર થતો હતો રસ્તો જાય છે પસાર થાય એમાં વચ્ચે એક સડક હવે જો આ એક રસ્તો પસાર થાય છે બરોબર આ એક રસ્તો છે હવે આ રસ્તો છે એની વચ્ચે ત્યાં રસ્તાની વચ્ચે છે એ સડક આવે છે શેની છે રેલવેની એક સડક આવે છે એટલે આ રેલવે ક્રોસિંગ હોય એટલે રસ્તાની વચ્ચે આવે છે બરોબર એ તો રસ્તામાં રસ્તામાં પસાર થતો હવે શું થાય છે રેલવેની એ સડક આવે છે તો એમાં રસ્તામાં આડે રેલવેની સડક હતી જરા ઉતાવળે ચાલતા જરા ઉતાવળે ચાલતા હવે નહીં તો વધારે વધારે ઝડપથી ચાલતો હતો તો જરા ઉતાવળે ચાલતા પાટાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પાટાનો પગનો પસાવ કોનો પગ આવી ગયો વેણુનો પગ છે વેણુનો પગ ક્યાં આવી ગયો આ પાટાનો પાટામાં વેણુનો પગ છે એ ફસાઈ જાય છે વેણુનો પગ પાટામાં ફસાઈ જાય છે હવે આગળ થયું કે પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યા ઘણા પ્રયત્નો કરે પણ ફોગટ હવે એક શબ્દ આપેલો છે અહીં ફોગટ ફોગટ એટલે નકામ વ્યર્થ નકામું બધાય પ્રયત્ન કારણ કે એનાથી પગ નીકળતો નથી ધપ દે નીચે બેસી ગયો હવે એક પાડો તમે વિચાર કરો તમારી સામે કે દ્રશ્ય આવી જાય કે રેલનો એક સડક છે સડકમાંથી વચ્ચે રસ્તો પસાર થાય અને ત્યાં વેણું દોડતો દોડતો જાય છે ને દોડતા દોડતા વેણુંનો પગ છે એ પાટાની અંદર ફસાઈ જાય છે અને કેટલા પ્રયત્નો કરે છે પોતાના પગને કાઢવાના છતાં એનો પગ નીકળતો નથી અને એનું કેટલું શરીર વધારે જે વિશાળ કે શરીર છે એ ધબ જાય પણ ત્યાં એક રેલના પાટાની પાસે એ બેસી જાય છે હવે શું થાય છે આગળ ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કરે તેમ તેમ વધારે ને વધારે ભરાતો જેમ જેમ એમ પગ કાઢવાની કોશિશ કરે રેલના પાટામાંથી પોતાનો પગ કાઢવાની કોશિશ કરે એમ એમ પોતાનો પગ છે એ પાટાની અંદર ફસાતો જાય છે ફસાતો જાય છે હવે શું કરવું જૂનો પાછળ હતો એક મૂંગો પ્રાણી બોલી નથી શકતો પોતાનો પગ કાઢવા પ્રયત્ન કરે છે પરંતુ બધા જ પ્રયત્નો છે એ નિષ્ફળ જાય છે અને પાછળ હવે જૂમો આવે છે તે શ્વાસ ફેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તે મચડ્યો પણ બધું વ્યર્થ બિચારો એ દોડીને આવે છે અને જોવે છે કે ઓહો જુમો તો ઓલો વેણુંનો પગ છે એ ફસાઈ ગયો છે આવી અને પગને આ મચકોડે છે પગને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ પગ બહાર નીકળતો નથી આગળ
લીધો મુદ્દો છે કે બે યુવાનો મરણ. હવે સમજો પગ છે એ પાટાના ફસાઈ ગયો. હવે આછું અંધારું ને આછું ઉજાસ હતો, થોડું થોડું અંધારું ને થોડો થોડો પ્રકાશ હતો, એવું વાતાવરણ થઈ ગયું છે. સવારના 5 વાગ્યામાં બે નીકળ્યા છે અને થોડું થોડું અંધારું થોડું થોડું અજવાળું દેખાય છે, અને એવા સમય દરમિયાન થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. રેલવે ક્રોસિંગ છે ને ફાટક પાસે એને સિગ્નલ, જે આપણે રેલવે ક્રોસિંગ કરે ત્યારે એ સમય સિગ્નલ આપો, એનો હાથો દેખાતો હતો. અને શું હતું એમાં કે જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવશે ત્રાસકો પડ્યો, જીવ ઊંચે ચડી ગયો, એના મનની અંદર એક ખૂબો સિગ્નલ દેખાય છે અને ગાડી આવશે તો શું થશે મારા મનમાં. આવો જુમાના મનની અંદર અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા છે. અને હવે શું થયું એની આગળ કે તે એકદમ રસ્તા પર ગયો. હવે જુમાને કઈ ખબર નથી પડતી, કઈ વિચાર નથી, એના મનની અંદર એક જ છે કૂવો ગાડી આવશે તો હવે શું થશે. એટલે જુમો છે એ ઝડપથી રસ્તા ઉપર દોડવા લાગે છે અને દોડતા દોડતા ક્યાં પહોંચી જાય છે અને શું જોયું, તો કે સવારમાં વહેલા ફરવા નીકળેલા બે શોખીન યુવાનોને તેણે આવતા જોયા. તો બે યુવાનો બે યુવાનો હવે સવારના પરમાં તમને ખબર છે કે માણસો છે વોકિંગ કરવા માટે ટેરવા માટે નીકળતા હોય, એવી રીતે બે યુવાનો છે રસ્તા ઉપર આવતા હતા ને એવું ઝુમાયું. થોડું 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 અંધારું થોડું થોડું અજવાળું હતું એટલે એ વ્યક્તિઓ આવે છે એવું એને જોઈ લીધું. પરંતુ હવે શું થયું, તેમના એક એક હાથમાં નેતરની સોટી ઉછળતી હતી. નેતરની સોટી સાગની લાંબી સોટી હોય ને આપણે જે લાકડી કરીએ નાની પાતળી સોટી એના હાથમાં હતી. અને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી અને ગાડા દોડે તેમ ઝૂમો ગયો. એને હાથમાં એક નેતરની સોટી હતી, બે યુવાનોની માથા ઉપર ટોપી હતી, ટોપીઓ ઉછાળતા જતા હતા, સવારના વાતાવરણનો આનંદ લેતા હતા. એ બેને જોઈ અને ઝૂમો એની પાછળ દોડે છે અને શું કહે છે, ઝૂમો એની પાસે જઈ એ ભાઈ સાહેબ ઊભો રાખવા કે એ ભાઈ સાહેબે ઊભો રાખવાનું કે છે, મારો બે મારો વેણો મારો પાડો. આટલો જ શબ્દ બોલે, વેણો શબ્દ આખો નીકળી નથી શકતો જુમાના મોઢામાંથી, એમ બોલે મારો બે મારો પાડો આટલો શબ્દ બોલે છે. અબ ગાડી કપાઈ જશે જુઓ, પણ એ જુઓ પેલા પાટામાં સપડાયો છે. શું કે છે એ ભાઈ, તમે આવો મારો વેણો છે એ દટા ત્યાં કચડાઈ જશે. અબ ઘડી એટલે આજ ઘડી આજ સમય, હમણાં જો ટ્રેન આવશે ને તો મારો પાડો છે એ કચડાઈ જશે. તમે આવો ઓલે પણે એટલે કે આ પણે આ બાજુ આ તરફ એક તળપદો શબ્દ છે આપણે. એટલે જુમો છે એ ઓલા બે જે યુવાનો આવે છે એને વિનંતી કરે છે, જુમાની વિનંતી જુમો વિનંતી કરે છે કે તમે આવો અહીંયા જુઓ. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું, કાંઈ કાળું તરફડતું લાગ્યું, શું છે મારો વેણ પાડો. હવે બોલા ઓલા બે આમ જોયું, જુમાએ કીધું કે આમ જોવો તો ખરા મારું મારો વેણું કચડાય જશે. એટલે ઓલા એમ જોયું તો કાંઈ કાળું કાળું દેખાતું હતું, આમ તરફડ્યા મારતું હોય પણ પોતે એવું દેખાતું હતું. એટલે બે યુવાનો છે એ જુમાને પૂછે છે કે આ શું છે કોણ છે આ, એટલે કે મારો વેણું મારો પાડો છે આવું જુમો છે એ ઓલા બે મિત્રોને જવાબ આપે છે. આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. હવે શું થયું, જુઓ છે એ બે યુવાનો પાસે જુમાએ વિનંતી કરી, કોને બે યુવાનોને વિનંતી કરી કે મારો વેણું છે એ કચરાય છે તમે આવો અને એને બચાવો એમાંથી. પરંતુ એ બે શું કીધું, ફાટકવાળા પાસે જવા દીધું. એટલે મેં મુદ્દો હવે આપણે આગળનો હશે ફાટકવાળા પાસે જુમાનું જવું. ઓલાએ કીધું કે ચાલ, ઓલાએ કીધું કે સિગ્નલનો હાથો દેખાય છે, નહીં ટ્રેન આવશે અને મારું જાનવર કચડાય કચડાઈ જશે તો. એટલે બે યુવાનો પાસે વિનંતી કરે છે પણ ત્યારે એ યુવાનો છે ને ફાટકવાળા પાસે જવા દે છે. આગળની લાઈન જોઈએ. ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ, હવે શું કહે છે ઓલા યુવાનો કે ઓહો તારું જાનવર કચડાઈ જશે એના કરતા તું ઝડપથી જા ને ફાટકવાળા પાસે દોડી જા જેનાથી તને બચાવી શકે જાનવરને. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે. હવે જુમો એને વિનંતી કરે છે કે ભાઈ તમે અત્યારે માવતર સમાન કહેવાઓ અને તમે અત્યારે આવીને મારા જુમાનો છે એ તમે જીવ બચાવો અને એ પગ છે એ કાઢી નાખો ને એના ખાટામાં પાટલ જે પાટાની અંદર ફસાણો છે તો મારા જાનવરનો છે એ કદાચ જીવ બચી જશે, તમે મને મદદ કરવા માટે આવો. અમે
तू दौड़ दौड़ फाटा पड़ा ने के एम कही ने ए बन्ने जणा तो सालबाद थी गया। जुमानी परिस्थिति केवी छे एनुं जे जानवर छे कचड़ा एवी अवस्थामां आवी गयुं छे बे व्यक्तिओ पासे मदद मांगी परंतु ई लोको एने मदद आपता नथी अने एने फाटक वाळा पासे जवानुं के छे तो बे एमनो टहेता टहेता त्यांथी चालता थई जाय छे। હવે હવે મેં આગળનો એક એક મુદ્દો લખેલો નથી, હવે તમારે સમજતું જવાનું છે, પાઠને વાત આપણે ભણતું જવાનું સમજતું જવાનું છે। હવે શું થાય છે, આગળ જુઓ, ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકો લાગ્યો। શું થયું, જુમાને એમ કીધું કે તું ફાટકવાળા પાસે જા, દોડીને જા, અને જુમો છે ફાટકવાળા તરફ પાસે જાય છે અને ત્યાં શું થયું, એને શું જોવા મળ્યું, તો કે ફાટક અંદર ખાલી ઘંટડીનો અવાજ આવે છે, બીજું કોઈ પણ માણસની અવરજવર એને દેખાતી નથી। એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાય, ગાડી ટ્રેન આવવાની હોય એ પહેલા જે અવાજ મંડે આવતા એ અવાજ છે જુમાને સંભળાવવા લાગ્યો। ગાડી છે એ થોડીક જ દૂર છે અને નજીક પહોંચવા જ આવી છે। જુમાએ ચારે તરફ નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં। ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાજ સંભળાય તેમ નહોતું, હતું નહીં। તેણે જોરથી બારણાનો પાટો માર્યો કે કોણ, હવે શું થયું, ગાડીનો અવાજ ધીમે ધીમે કરતો કરતો નજીક આવે છે। જુઓ છે એ દુઃખી સાથે હમણાં માર ગાડી આવશે, મારું જાનવર કચડાઈ જશે, તો એના મનની અંદર એક બીક જાગી ગઈ અને જુઓ છે આજુબાજુમાં જુએ છે પરંતુ એકય માણસની અવરજવર અને જુઓ છે એ કેટલો પ્રયત્ન કરે છે પરંતુ બધા પ્રયત્નો નકામા અને એ ડેરી જે ફાટકવાળા પાસે જાય છે ત્યાં બારણું બંધ હોય એમાં પાટું મારી બારણું ખોલે છે અને હવે એ પાટું મારે છે એટલે અંદરથી અવાજ આવે છે, કોણ છો, એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર ઘસડાઈ જશે, એ હાલો તમે ઊભા થાઓ મારું જનાવર કચડાઈ જશે, તમે સિગ્નલ છે બીજું આપી દો જેના કારણે ટ્રેન છે ને એ રોકાઈ જાય, મારું જનાવર છે મારો જે પાડો છે એ બચી જાય, ઘેર કોઈ ભાઈ માણસ નથી, બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરી દીધી। કેવી પરિસ્થિતિ થઈ છે કે જ્યાં જુનો છે એ મદદ માંગવા માટે જાય અને એ જ સમયે શું થાય કે અંદર કેવો અવાજ આવે છે, અંદર કોઈ ભાઈ માણસ નથી, તમે જવા દો, આટલો નિરાશા ભર્યો અને બેદરકારીથી જે જવાબ મળે છે એ સાંભળતાની સાથે જુનો છે દુઃખી થઈ જાય। હવે શું થયું, અને ઘંટડીનો અવાજ વળી પાછો ગાજવા લાગ્યો, વળી પાછી ટ્રેન નજીક જેમ જેમ આવવા લાગી, દોડો દોડો મારું જનાવર કપાય છે। આ વેળોના જુમાના મનની હૃદયની અંદર જે વ્યથા બહાર નીકળે છે કે તમે દોડો મારું જનાવર છે, હમણાં મારો જે પાડો છે હમણાં કપાઈ જશે, પરંતુ કોઈ એની મદદે આવતું નથી। જુમાને હતું એટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડદા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી। જુમાએ આકાશ તરફ જોયું, છેલ્લો તારો આથમતો હતો, અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું, ગાડીના અવાજ તદ્દન નજીક આવતો હતો, તેણે પોતાની લાકડી ફેંકી દીધી, યા પરવરદિગાર, તેણે મોઢેથી બોલવાડી, છેલ્લી આશા એ ભગવાનની હોય, કેટલે બધે બધા પાસે મદદ માંગી જુમાએ પરંતુ કોઈએ એને મદદ કરી નહીં, અને આકાશમાં જોયું તો જાણે છેલ્લો તારો છે આથમતો હોય એવી એવું લાગતું હતું, અંધારું છવાયેલું હોય, ધુમ્મસનું વાતાવરણ હતું, કંઈ દેખાતું હતું નહીં, અને એવા સમયે ભગવાનને યાદ કર્યા, યા પરવરદિગાર એટલે કે હે ઈશ્વર મને તું મદદ કર, એવું જુમાના મુખમાંથી એક સ્વર નીકળી પડે છે અને મોટેથી ભગવાનને યાદ કર્યા, એને બૂમ પાડી, પણ શું એટલું બોલીને જુમો એકદમ દોડ્યો, વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો, તેની ગોદમાં તે ભરાઈ બેઠો, વેણુએ તેને શાંત રીતે ખસવાડી આપ્યો, જુમો દોડીને પાછો વેણુની પાસે જતો રહે છે, વેણુ છે એ હવે થાકી ગયો તો પોતાનો પગને કાઢવા માટે જે વ્યર્થ પ્રયત્ન બધા જે પ્રયત્નો હતા એ નકામા ગયા અને હવે એ થાકી ગયો અને પછડાઈ પડ્યો છે અને જુમો છે એની પાસે જાય છે અને શું કર્યું, તેની ગોદમાં ભરાઈને બેસી ગયો, હાફ તો પડ્યો તો વેણું છે એની ગોદમાં ખોળામાં બેસી ગયો અને શું શાંત રીતે એને ખજવાડા કર્યો, એનો પ્રેમ કે પશુ પ્રત્યેની એની લાગણી હતી એ બે ત્યાં મળે છે અને હવે શું થયું, દોસ્ત ભાઈ વેણું, જુમો છે એ વેણુને કહે છે કે દોસ્ત એ ભાઈ વેણું આપણે બંને સાથે છીએ વો, અને એમ કહીને જુમો છે તેના પગ પાસે
જુમો એને હિંમત આપે છે વેણુને કે વેણુ હું તારી સાથે છું ને જ્યાં પાટાનો જે પગ છે એ રેલના પાટાની અંદર જે વચ્ચે ફસાઈ ગયો છે ત્યાં સુધી જુમો પહોંચી ગયો વેણુના પગને કાઢવા માટે પ્રયત્ન કરે છે પરંતુ શું થાય છે હવે દર પડે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશ બંધ કરતા પૈડા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો છે પણ જેવી ગાડી છે પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ચક્યું અને પોતાના શેઠને બચાવવા એ ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો હવે જો પરિસ્થિતિ કેવી થઈ કે જુમો છે વેણુની પાસે કોઈના ગોદમાં માથું રાખી વેણુને ખજવાડ્યા કરે છે અને જુમો છે એના પગ પાસે પહોંચી જાય છે વેણુ આપણે સાથે છે એવી હૈયાની અંદર હિંમત આપે છે અને સિસોટી ઉપર સિસોટી થઈ ગાડી જેમ જેમ નજીક આવવા લાગી અને ગાડી છે નજીક આવી ગઈ એ સમય દરમિયાન છે એ જુમો છે આંખ મીચી ગયો બેભાન જે વ્યવસ્થામાં થઈ ગયો અને વેણુએ જુમાને માથે માથું મારી અને પાટાની સામેની બાજુ ખવડી દીધો હવે આગળ સમજો વેણુ છે એ ત્યાં જશે શું થયું એને જુમાને તો ખોકી દીધો વળી સાહેબ હવે શું વેણ જુમાને ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન સમજી વેણુનો પગ વેણુ ત્યાં ત્યાં પાટા પાસે રહ્યો અને આખી ટ્રેન એના ઉપર ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું એને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કોઈ પણ નામ નિશાન નહીં આખી આખો કચડાઈ ગયો ટ્રેન છે એના ઉપર ચાલી ગઈ પરિસ્થિતિ જુઓ વેણુના શરીરના કટકા એનો લક ઉડે છે એક બાજુ અને એક બાજુ લોહીનું આખું ખાબોચિયું ભરાઈ ગયું અને એ ખાબોચિયાથી જે એને ગળ કેળિયું પહેર્યું છે પોશાક પહેર્યો તો વેણુ જુમાએ એ કેળિયું છે ને આખું લોહીવાળું ભીંજાઈ ગયો હવે એને નામ નિશાન મિત્રોના એના મિત્રના છૂટા છવાયા અંગ સિવાય કાંઈ નામ નિશાન રહ્યું નથી વેણુ ઉપર આખી ટ્રેન પસાર થઈ ગઈ અને વેણુનું ત્યાં મૃત્યુ થયું હવે આગળ શું થયું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે કેવો પ્રેમ કેવો પ્રસંગ અને શું કરુણતા છે આ ચેપ્ટરની અંદર એક પશુ અને માણસ પ્રત્યેનો પ્રેમ જે પશુ છે એ કચડાઈ જાય છે રેલવેના પાટામાં અને છતાંય એ વ્યક્તિ છે એ પોતાના મિત્રની યાદમાં હજી પણ ફૂલડા લઈ અને પથ્થર ઉપર જઈ અને ચડાવે છે અને વેણુને યાદ કરતો પોતે રડે છે અને પોતાનું જીવન છે આગળ ચલાવે છે તો અહીંયા છે એ આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે જે પશુ અને માણસ પ્રત્યેની પ્રેમની મિત્રતા હતી કે જે પાટાને બચાવવા માટે જુઓ છે એ ઘણા બધા પ્રયત્ન કરે છે પરંતુ બધા પ્રયત્નો છે એ નકામા જાય છે અને અંતમાં એ ટ્રેન છે જે વેણુને કચડી અને આગળ ચાલી જાય છે અને હાલમાં પણ જુઓ છે ત્યાં જઈ અને વેણુને યાદ કરી પથ્થર ઉપર છે એ ફૂલો ચડાવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક છે કે આ ચેપ્ટર આપણે આજે પૂરું થયું બરાબર છે તો હવે એના દ્વારા સ્વાધ્યાયના પ્રશ્નો છે એટલે તમારી રીતે તમે પાઠમાં જે રીતે સમજ્યા હોય એ રીતે તમારે લખવાના છે પ્રશ્ન નંબર એક હું બોલું છું કે જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા હજી એક વખત રિપીટ કરી દઉં જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા આ પ્રશ્નનો જવાબ લખવાનો છે અને પ્રશ્ન નંબર બે જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા આ બંને પ્રશ્ન છે એ બબે વખત હોમવર્કમાં તમારે લખવાના રહેશે